ભરૂચ એ ડિવિઝન પોલીસે 250થી વધુ વાહનો ડિટેન કરતા બિનજરૂરી ફરતા લોકોમાં ફફડાટ. લોકડાઉન વચ્ચે લોકોને ઘરે રહેવાની સૂચના આપવામાં આવતી હોવા છતાં બિનજરૂરી ઘરની બહાર ફરતા લોકોની ગાડી હવે પોલીસ ડિટેન કરવાની શરૂ કરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કોરોના વાયરસની મહામારી બીમારી જાહેર કરી છે. ચીન અને ઇટલી જેવા દેશોમાં કોરોના વાયરસથી હજારો લોકો મોતને ભેટી ચૂક્યા છે, ત્યારે ભારત દેશમાં કોરોના વાયરસનો કહેર મચાવે તે પહેલા રાજ્ય અને કેન્દ્ર સરકારે લોકડાઉનની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 21 દિવસ માટે એટલે કે તારીખ 14 એપ્રિલ સુધી લોકડાઉન માટેની જાહેરાત કરી હોવા છતાં કેટલાક નવજવાનો લોકડાઉનની ગંભીરતાને ન સમજી શહેરના માર્ગો પર લટાર મારવા નીકળી પડે છે. પોલીસના લાખ સમજાવ્યા બાદ પણ લટાર મારવા નીકળતા લોકો સામે હવે પોલીસે આકરું વલણ અપનાવ્યું છે. ભરૂચ એ ડિવિઝન પોલીસે અત્યાર સુધી 250થી વધુ બિનજરૂરી ફરતા વાહનોને ડિટેન કરી નાખ્યા છે. પોલીસ અને સરકાર દ્વારા સતત લોકોને ઘરમાં રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે, સૂચના આપવામાં આવી રહી છે, પરંતુ તેમ છતાં કોઈકને કોઈક કારણોસર લોકો ઘરની બહાર નીકળતા નજરે પડે છે, ત્યારે હવે ન છૂટકે પોલીસે આકરું વલણ અપનાવવાનો વારો આવ્યો છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકની હદમાંથી પોલીસે વાહનો ડિટેન કરવાનું શરૂ કરતા હવે કદાચ આગામી દિવસોમાં લોકડાઉનની અસર વર્તાઈ શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે હજુ પણ લોકો જો કોરોના વાયરસની ગંભીરતાને નહીં સમજે અને કોરોના વાયરસ દસ્તક આપી દેશે તો પછી ચીન અને ઇટલીની જેમ મોતના આંકડા આશ્ચર્યજનક હશે અને ત્યારે વિલંબ થઈ ગયો હશે. ભરૂચ શહેરમાં જે બિનજરૂરી નાના મોટા વ્હીકલો લઈને જે માણસો ફરે છે, જે ખોટા ખોટા બહાના કાઢીને બહાર ઘરની બહાર નીકળે છે, તેઓના વિરુદ્ધમાં એસપી સાહેબની સૂચનાથી અને કલેક્ટર સાહેબના જાહેરનામા મુજબ અલગ અલગ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ છે. જે વ્હીકલ લઈને બિનજરૂરી માણસો નીકળે છે એવા વ્હીકલો અમે છેલ્લા 4-1 દિવસમાં 200 વાહનો ડિટેન કરેલા છે. લક્ઝુરિયસ કાર લઈને પણ જે માણસો નીકળે છે તેઓની કાર પણ અમે જમા લીધેલ છે અને તમામ ભરૂચની જનતાને વિનંતી છે કે બિનજરૂરી પોતાના વાહનો લઈ બહાર ના નીકળે, નહીં તો પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તમામની ઉપર.